सुख करता समरथ धनी जपो निरंतर राम देव पंच
करे तत्व मारो राम दे, करे तत्व मारो राम दे, जप राम दे तप राम दे, जप राम दे तप राम दे, आरत नाद मारो राम दे, आरत नाद मारो राम दे, ओ राम दे तू ही राम दे, तो ना भेरो बाबा जय राम दे, तो ना भेरो बाबा जय राम दे, मार्ग सनातन थापन करही, मार्ग सनातन थापन करही,
सनातन महामार्ग ने भगवान रामदेव जी सनातन संतो कैसे एनु नाम छे। पहला हतु अत्यारे छे अने भविष्य मा रहेशे। त्रणे त्रण काल मा जेनो नाश नथी एनु नाम सनातन। खरड़ायेला मार्ग ने भगवान पुनः जेम हतो एम अने एमाथी बहु सरल करी आपणाथी थई शके एवी रीते लोक हृदय सुधी पहोंचाड्यो छे। अपनी पांचमा दिवस नी आ गुरुगम गाथा तोरायन गाथा रामदेव जी नु मानस ए मानस माथी आपना सदगुरु स्वामी ए एने जेटलू योग्य लागे एटलू एमाथी लई अने प्रसाद रूपे आपने बाटियू छे। जो आपड़ा भाग्य में हो तो एने एमाथी सार लई अने एटलू सरल करी अने आपने आपवानी कोशिश करी छे। पण आ तो प्रसाद से गुरु प्रसाद सौम्यवत गुरु नो प्रसाद छे। एवी अपनी आ तोरायन नी गाथा पांचमा दिवस ना क्रम में प्रवेश करे छे। माँ भवानी ए अवतार चरित्र नी कथा में अजन्मानी लीला पहली वेली सांभळी। भगवान चंद्रशेखर एटला बधा आनंद में छे एने आनंद आवे छे। हरि हरि नी लीला जोवामां एने आनंद आवे छे। ई अवतारो अभेद छे। अहींया पृथ्वी उपर ने प्रकृति में आव्या पछी आपणे एना भेद उभा कर्या। मारो भगवान मोटो तमारो नानो आनो मोटो तमारो ई भेद आपड़ा छे। एनी घेरे भेद नथी। राम ईज हता रणछोड़ ईज छे अने रामदेव पण ईज छे। एटले तो बापाए लखवू पड्युं छे राम रणछोड़ रामदेव तीनों एक स्वरूप। लाल कहे भावे भजो न जाणो दूजु रूप। एमां भेद न उभो करता तमे। आपणे कोण भेद उभो करवा वाला। એટલે રામદેવજીએ આ વાતને સ્વીકારી છે। સૌ કોઈના હૃદયમાં જેનું સ્થાન હૃદયમાં છે એવા રામદેવજી કે મારો ઘોડો લીલો મારો જામો લીલો મને લીલું ગમે શું કામે ગમ્યું। કૃષ્ણ અવતારમાં શું વાંધો રામ અવતારમાં લીલું કહેવામાં શું વાંધો હતો। પણ આપણે અઘરા મુદ્દામાં જવા માંગતા નથી એટલે ભગવાને કીધું કે જેમ તેમ રહે તું જેમ તેમ રહે। જેમ તેમ રહે પણ મારા હરિને ગ્રહે તું જેમ રહેવું એમ રહે। આ તો હરિવર હરિનું નામ રામનું નામ કૃષ્ણનું નામ શિવનું નામ જે કંઈ નામ છે એ એવા છે
એ રસરૂપ છે. એ નામ ગોળનો ગાંગડો છે, એ નામ સાકરની કણી છે. અંધારે ખાવતો ગળપણ લાગે, અંજવાળે જઈને ખાવતો ગળ્યું લાગે. એટલે રામદેવજીને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો, કે ભગવાન આ લોકના જીવને ભજન કેવી રીતે કરવું, અમને કઈ ત્રિકાળ સંધ્યા તો આવડે નહીં, એ અઘરું પડે. તો ત્રિકાળ સંધ્યા અમારે કરવી કેમ? રામદેવજી કે હાઉ સરળ, સવારમાં લોટ માગવા આવે કોઈ વસ્તી ચેતાવા, અને તમારા આંગણે આવીને એમ કે ભજી રે રામ, દયા પ્રભુની, આવો શબ્દ તમારા આંગણામાં કોઈ આવે એને તમે ચપટી લોટ દઈ દો, તમારી પહેલી સંધ્યા સવારની થઈ ગઈ. બપોરે જમવા બેસો અને તમને એમ થાય કે એકાદી ગાયને રોટલી આપું, એકાદી કૂતરાને આપું. આપણે શું કરીએ છીએ કે વધારો હોય એ મોકલીએ, કૂતરા ખાઈ જાય ને ગાયું ખાઈ જાય, વધ્યું વધ્યું એટલે એના માટે સ્પેશિયલ નથી. ત્યારે તો એના માટે સ્પેશિયલ હોય છે કે આ તો ગાય માટે જ રોટલી છે, આ અતિથિ માટે જ રોટલી છે, થાળ છે. એ ભગવાનને થાળ ધીરો કહેવાય. એટલે રામદેવજી કે આ ત્રિકાળ સંધ્યા, સવારમાં બ્રાહ્મણ દેવતા આવે, એ શબ્દ આપણી ઘેરે જગાડવા આવે, સીતારામ જગાડવા આવે કે જાગો, એ જાગ્યા હો તો ભજી લ્યો રામ, એ દયા પ્રભુની. બ્રાહ્મણ એમ કે દયા પ્રભુની, તારી ઉપર પ્રભુની દયા થઈ ગઈ, નકર પથારીમાં પથારીમાં પ્રાણ વૈયા ગયા હોય તો. તારી ઉપર દયા પ્રભુની છે એટલે આપણે એને એનું મહેનતાણું આપી. થોડી વાર થાય તો કોઈ સાધુ માયતમાં આવે, ગામનો રામ મંદિરનો પૂજારી આવે, સીતારામ ભજી લે રામ. જો સારું હવાર પડ્યું હોય અને ભગવાને જો દયા કરી હોય ને તારી ઉપર, તો આખા દિવસમાં બે પાંચ વખત તો રામ રામ બોલજે. એ યાદ આવે બપોરની સંધ્યા પૂરી, પછી રાત્રિએ શિવની રાત્રિ છે, રાત્રિ છે એમાં શિવના પૂજારીઓ આવે, એ આવીને અલેખ અલેખ જગાવે. હવે રાત્રિ આવે છે, શિવની રાત્રિ છે, શિવનું નામ લઈને એ નિંદ્રા કરી જાજે, સવારે તને એમ બેઠો કરી દેશે. આ ત્રિકાળ સંધ્યા આપણી, બીજું ન આવડે તો કાંઈ નહીં. ત્રિકાળ સંધ્યા આવી જાય ને એને માટે ભગવાને સ્વર્ગમાં અલગ વ્યવસ્થા કરી છે, અને પછી આપણા માટે કાંઈ નહીં એવું કાંઈ છે નહીં. રામદેવજીએ હાવ ચોખવટ કરીને કહી દીધું. એટલે આ મારી ત્રિકાળ સંધ્યા, અને કોઈ ભેખ ભગવાન આવી જાય કોઈના કોઈ રૂપમાં, હરિજન આવત દેખ કે સબકે મિલીએ દોડ, ના જાનું ક્યાં વેશ મેં નારાયણ મિલ જાય, ક્યાં સ્વરૂપમાં ભગવાન આવી જાય એ આપણે ઓળખી, એપડી એવી આંખો આપણી પાસે છે. એટલે મહાપુરુષોએ આપણી આ જગ્યાએ જે ધજા ફરકે છે આવા કડી કાળમાં, તમામ આપણી જગ્યાઓમાં તમે પિરાણીની જગ્યા જુઓ, વીરપુર, સતાધાર, પરબ, પાળિયા, તમામ ત્યાં કોઈ દિવસ એમ નથી કહેવામાં આવ્યું કે તમે જો વધારે પૈસા આપશો તો તમને વધારે સારા માયલો પ્રસાદ આપવામાં આવશે. ધૈર્યું હોય તોય ભલે, ન ધૈર્યું હોય તોય ભલે, હરિહર પ્રેમથી કરી લ્યો.
તેત્રી કરોડ દેવતાને ગોતવા ક્યાં જવા, એ તો દર્શન દેવા અહીંયા ઘેરે બેઠા આવે. હે જલારામ, ભોજન બાપા કે તીર્થ કરવાની જરૂર નથી, તીર્થે જવાની તારે જરૂર નથી, તીર્થ તારે આંગણે આવે એવું કર. અને એવું કરી બતાવ્યું. એટલે ટુકડામાં હરી ઢુકડો, પણ ઓળખે જાય તો થાય. ક્યાં જાણું, ના જાણું ક્યાં બેસે મેં. રામજીજી કે એટલે મારા માન્યતાવાળા, જેને શ્રદ્ધા વિશ્વાસ અટલ અભંગ એવા જે માન્યતાવાળા છે, એને માટે મારી તત્પર તૈયારી છે. જરાય મોડું ન કરું. મોબાઈલમાં તો હજી કવરેજમાં હોય તો મેળ આવે, એ નંબરમાં ભૂલ થઈ જાય તો એ ન લાગે, પણ આમાં કાંઈ નંબરમાં ભૂલ ન થાય. ખાલી એક જ આંકડો, એક જ આંકડો, એ નંબર એનો નંબર છે. તું તું કહી દઉં એટલે વાત થઈ ગઈ પૂરી. હું નીકળી જાય તો થાય, હુંની હાજરી હોય તો નથી મેળવતો. એટલે રામદેવજી કે જો આવી માન્યતા હોય, આ તો પ્રકૃતિમય છે, જીવ ઈશ્વરને માયા છે અહીંયા આ જગતમાં, આપણે બીજું શું થાય આપણાથી. હરજી આ પ્રશ્ન પૂછ્યા છે વાત વાતમાં, સગા માસિયાએ વાતે વાતમાં પૂછી દઈએ. ભગવાન રામદેવ આ જીવ જગતના માણસને અમે તો હાલતા ચાલતા ગમે ત્યાં ક્યાંય મુશ્કેલીમાં આવી જઈએ બાપા, ભજન કરવામાં તો બહુ તકલીફ છે, ભાગમાં હોય તો થાય નકર ન થાય. અરજી પૂછે છે રામદેવજીને, અમારે ભજન કેમ કરવું, અને ભજન કરતા કરતા અમને દુઃખ આવે તો દુઃખમાં તમને પોકાર કરવાની રીત શું. બાપા કહેતા ભક્તિમાં રીત આવશે, તો એ રીત કઈ. રામદેવજી એનો જવાબ આપે છે, કેળી કેળી ભક્તિ કરું રે પી રામા, એવા દેવળ કેરો રાજા મારે, મારા મંદિરે હે પધાર. મારા મંદિરે પધાર.
घोड़ा ना पांच कलर छे, मारा नेजा मा पांच कलर छे, लीलो घोड़ो जे पूजा मा राखशे एने फायदो शू थाशे? लीला घोड़ा नो कलर लीलो एटला माटे छे के मने लीलू गमे छे। सीताराम, अने लीलू नो होय आ जगत में क्या लीलू नो होय कोई न गमे। वर्षा ऋतु आवे, वरसाद बहु थाय, आखी धरती हरियाली लीली थी जाए, आम जुओ तो प्रकृति नु दर्शन ई सुंदर वृक्षों वेलाओ आपने हृदय ने गमे एवं। बीजू हरजी लीलो प्राणनो कलर छे, पवनो कलर लीलो छे। आ शरीर में पवन आवे पवन जाए पवन आवे 21,000 दम कदम, ई श्वास आयो अने निकलो पाछो नो आयो होय तो अंगत में अंगत होय ने ई तरत ज व्यवस्था करे के जाओ तो ने लाकड़ानो जत्थो छे के नहीं, नकर आपणे मोकलावी दई मोड़ू करो मा हो हवे एटले पण आमां निकली हुं गयो। जीवने श्वास तणी सगाय घरमां घड़ी न राखे भाई, श्वासनो कलर रामदेवजी के हे हरजी लीलो छे। अने लीलानुं सेवन करे एने फायदो शुं थाय? एनामां धैर्य आवे, धीरजवान थाय। એટલે પાટણા અંચળા લીલા પાંચ કલરમાં આવ્યા છે। પાટણા અંચળા પૃથ્વી અંચળો આ મોટો પાટ છે, પૃથ્વી છે એ ઘટપાટ, એક મટપાટ અને એક પટપાટ આકાશનો પાટ, આ ત્રણે ત્રણ પાટનો મહિમા છે। આ શરીર એક પાટ છે, ઘટમાં જ્યોત અને જ્યોતિ સ્વરૂપ છે, એ નિજી દર્શન છે, પોતાનું નિજ સ્વરૂપ, બીજમાંથી નિજ સુધીની યાત્રા છે। લીલા ઘોડાનો કલર એનું સેવન કરે એને કોઈ પણ કાર્ય શરૂ કરે એમાં જશ મળશે, એમાં જશ મળે, લીલું કાર્ય કરવામાં જશ મળે। એટલે મારા ઘોડાનો કલર લીલો છે। પવન તત્વ લીલો અને પછી બીજા ઘોડાનો કલર બતાવ્યો, એવા પીળા પીળા ઘોડા રે કલર જેનું સેવન કરે અને જો ભજન કરે તો એ ભોગમાંથી યોગ કરાવી દે આ પીળો કલર। અને પીળા કલરમાં પ્રકૃતિને આધીન જીવ હોય, ભજનાનંદી ન હોય એને એ સ્વાદવાદી બહુ હોય, એ માણા જેને પીળું ગમતું હોય ને, આપણે લાગુ નથી કરવાનું કોઈએ કે અમે પીળા પહેરીએ એટલે લાગુ નથી કરવાનું। પીળો કલર જે પહેરે એને હવાદીલો બહુ હોય, ચટણી તો જોઈ જો, સંભારો તો જોઈ, આમ તો જોઈ, એ વાત સ્વાદ હોય એને, એટલે એમાંથી
જો એને નીકળી જવું હોય તમામ સ્વાદમાંથી, એ સ્વાદ રસાસ્વાદ વયા જાય અને પછી જાય વિવાદ, વિવાદ વયો જાય, અને વિવાદ જાય ને પછી એને સંવાદ શરૂ થાય. આ પીળા ઘોડાનો કલર છે, અને એ ઘોડાના જેટલા કલર બતાવ્યા છે રામદેવજીએ, એ જ પાછા નેજામાં રાખ્યા છે. નેજામાં એક નિશાન છે, નિશાન, એ નિશાનમાં એક શાન છે સદગુરુની. સદગુરુ શાન આપે પછી કાંઈ મંત્રો મંત્રોની જરૂર નથી રહેતી. આ પહેલા મંત્રો આપવા પડે બધાય, શરૂઆતમાં તો એકડો ઘૂંટવો પડે, અને ભણવા બેહાડે ને એનો એકડો અવડો મોટો હોય, પછી આમ લીટો કરી દઈએ તોય હાલે, હા ઝીણો લીટો કરી દઈએ એકડો વધી જાય પછી ન વાંધો આવે. પણ ઘણાય તો જ્ઞાન ગોષ્ઠીમાં એવું કરે કે એણે જાણી લીધું છ અક્ષરની બાર, 52 થી 52 ને 53 ને 54 ને બધામાં વિયોગ્યો, પછી એને કંઈ કરવાનું રહેતું, અમારે ભજન કંઈ કરવાનું, ભજન તો થઈ રહ્યું છે, થઈ રહ્યું લે, ભજન થઈ રહ્યું એટલે ખૂટી ગયું, ભજન થઈ રહ્યું છે કે લે. એવી વાતો કરીમાં ભાઈ, તું ભલે મોટો કલેક્ટર થઈ ગયો પણ નિશાળમાં બેઠો તઈ તારે એકડો તો તારે અવળો જ કરવો પડતો હતો, અને તું ભણીને વિયો ગયો એટલે હવે બીજાનો વારો આવવા દે ને, એ ભલે ને એકડો ઘૂંટે, એના એકડા હું કેમ ભૂહાય છો. જ્ઞાનનો અતિરેક થાય છે, એને કોઈ જ ચિત્તબુદ્ધિમાં આવું આવ્યું નથી, અને એને કોઈ એવો મળી જાય અને થોડુંક આમ આપી દઈએ, ખાલી આમ ચરણામૃત હોય, આખું તો હોય જ નહીં, આખું હોય તો એમ હોય કે એ તો ધીર ગંભીર થઈ ગયો હોય. મારા ઘોડાનો કલર હે અર્જી પીળો છે, ભજન કરે એમાં યોગ પ્રાપ્ત થઈ જાય. અને આ બે વસ્તુ, પવન તત્વનો કલર લીલો, પૃથ્વીનો કલર પીળો, કોઈ પણ વસ્તુ વાવીએ અને એ ઉગે, ઉગે એટલે એને પવન લાગે, અને પૃથ્વીમાંથી ઉગે એટલે પીળું જ ઉગે, એનું બીજ જ્યારે ઉગે ત્યારે એ પીળું જ થાય. આંબાની ગોઠલી વાવો એટલે પીળો કલર પકડાય પહેલાં, પછી પવન લાગે એટલે મંડે લીલો છમ થાવા, પણ પહેલાં તો પીળો મૂળમાં તો. પણ આપણી ક્ષતિ તો ન્યા રહી ગઈ છે કે ઘણાયને આંબો થવું છે અને ગોઠલી તૂટવા નથી દેવી, અને ગોઠલી તૂટ્યા વિના કોઈ દી કોટા નીકળ્યા નથી કોઈને. ઘણાયને આંબોય થવું ને પાછી ગોઠલી એમને રાખવી, ન થાય. કમોજ મટી જાય તો, ડાંગર મટી જાય તો ચોખ્ખો થાય, ને કે ચોખ્ખો ન થાય. એને હાંબેલા ખાવા જ પડે, હાંબેલા ખાધા વિના થાય નહીં. કાંઈ ન કહેવાય એટલે ગુરુને તો, કારણ કે એ પૈસા દઈએ, એ ઘણું જ દઈએ, એને કાંઈ કહેવાય નહીં, કહેવાય નહીં, પણ એનું કલ્યાણ નહીં થાય એમાં. એનું કલ્યાણ કરવા માટે તેણે એમ સમજાઈ ગયું છે મારું કાંઈ નથી એમ, આનું સમાધાન કેદી થાય, અમારું કાંઈ નથી એમ. એ તો આપણે અત્યારે એટલે કહીએ છીએ કે મારું કાંઈ નથી, જ્યાં આપણા પગ ભૂગતા નથી એટલે, બાકી કોશિશ તો આપણે કરી લીધી હોય. દ્રૌપદી, અરે કૃષ્ણ રાહ જોવે, મારી દ્રૌપદીની લાજ જવા ન દઉં. મોઢામાં છેડો રાખ્યો, મોઢામાં છેડો રાખ્યો ત્યાં સુધી કોશિશ છે, કનૈયો ન આવે. દુશાસન ભલે ને હાડી પછી હાડી ખેંચા કરે, દ્રૌપદીને તોય નક્કી નથી થયું કે આ હાંધા કોણ કરે, કેવી રમત આ. ભીષ્મ પેતા પિતા જેવા ધુરંધર મહારથીઓ બેઠા, અને એક ભારતની સન્નારીની લાજ લૂંટે હલકો માણસ, હલકી વૃત્તિનો, અને ભીષ્મ જેવા બેઠા રહીએ, જોઈ રહીએ, એક પછી એક હાંધા કર્યા. ભગવાને દ્રૌપદીના હાંધા હાડી ના કર્યા, એ આપણા ઘરમાં તૂટે છે તો આપણે હાંધા ઈ જ કરે, બીજો કોણ કરવા આવે. મોઢામાં છેડો રાખ્યો, એક પછી એક હાડી આ મૈડો ખેંચવા, માંડો ખેંચવા, ઢગલો કર્યો હાડીનો, અને છેવટે થાકી ગયો ને પડ્યો.
અને આને પોકાર કર્યો, છેડો મુકાઈ ગયો મોઢામાંથી, હે કાના આમ જા બોલાઈ ગયું, નાભીમાંથી બોલે ને તહી જ આવે, હે કાના એમ કીધું, તા તો આવી ગયો ઝપટમાં, બધું કામ કરી દીધું, દુશાસન થાકી ગયો, અને જેમ વગર વાદળીનો વરસાદ થાય, આકાશમાંથી વરસાદના બિંદુ પડે એમ દ્રૌપદીના મસ્તક ઉપર વરસાદના બે ટીપા પડ્યા હોય એમ બે ટીપા પડ્યા, એટલે આમ દ્રૌપદીએ અધેર જોયું, અધેર જોયું ત્યાં કૃષ્ણનું મોઢું દેખાણું, કૃષ્ણનું મોઢું દેખાણું એટલું જ નહીં પણ એની આંખમાંથી શ્રાવણ ભાદરવો વહેતા હતા, આહુડા પડતા હતા, દ્રૌપદી એટલું બોલ્યા, એટલું બધું કરીને હવે રોવા બેઠો, આટલું બધું કરીને હવે રોવા બેઠો, ત્યારે કૃષ્ણ એટલું બોલ્યા હતા, દ્રૌપદી આ બધું થયું એનું મને રોવું નથી આવતું, તો મને રોવું એટલા માટે આવે છે, મારી બેનના ભાઈ કેટલા નબળા, દ્રૌપદી તારા ભાગ નબળા એટલે મને રડવું આવ્યું, કેમ? એક પત્ની વાળો કોઈ માણસ હોય એને આંગણે એની બેન આટો દેવા આવે તો એને એક સાડી લઈ દઈએ કે નહીં? તો કે હા. તો મારે કેટલી બાયું? 16,108. મારે કેટલી હાડી દેવી જોઈએ? પણ બેન આ માળો થાકી ગયો હાડીયું ખેંચતા ખેંચતા, એટલે મારી હાડીઓ દેવાની અધૂરી રહી એટલે મને રડવું આવ્યું. ઓહો, આમ હતું? અને ઈ દ્રૌપદી કૃષ્ણે એવા એના કામ કરી દીધા, અને છેલ્લે કૃષ્ણ સમજી ગયા હતા હવે મારો સમય પાકી ગયો છે, મારે વયું જવું છે. પાંડવોને બોલાવ્યા, પાંડવો આવ્યા, કૃષ્ણ કહે છે કે આપણા યુદ્ધમાં ભીષ્મ દાદા બાણની શૈયા ઉપર પડ્યા છે, ઉત્તરાયણના સૂર્ય થાય એટલે વિદાય લેવાના છે, દ્રૌપદી પાંડવો આપણે રાજસત્તા કેમ ચલાવવી, ધર્મને કેમ જાણવો, ધર્મપરાયણ કેમ રહેવું, લોકો હારે રાજાને અને પ્રજાને કેવો સંબંધ હોવો જોઈએ, આ બધી રાજનીતિ શીખવા માટે ભીષ્મ પિતા પાસે જાય. એટલે પાંડવોએ તો હા પાડી અને તૈયાર થઈ ગયા બધાએ, દ્રૌપદી એની પાછળ પાછળ. આમ ભીષ્મ પિતા છેલ્લા શ્વાસ કૃષ્ણની રાહ જોવે છે, ક્યારે કૃષ્ણ આવે, ક્યારે કૃષ્ણ આવે. આવ્યા ભીષ્મ દાદા ઓળખી ગયા છે, કૃષ્ણ આવ્યા, હા બાપ. ભીષ્મ દાદાને કહે છે, દાદા પાંડવોને હું બોલાવી લાવ્યો છું, તમે નીતિનો ઉપદેશ, ન્યાયનો ઉપદેશ આપો, ધર્મ રાજકાજનો ઉપદેશ આપો, આ જાણવા માટે, ઉપદેશ લેવા માટે, શિખામણ લેવા માટે હું પાંચે પાંડવોને દ્રૌપદીને લાવ્યો છું. દ્રૌપદી પાંડવોની પાછળ ઊભા હતા, એનું જરાક મોઢું આમ ઉદાસ થઈ ગયું હતું, એટલે પાંચે પાંડવોને ભીષ્મ દાદા કહે છે કે પાંડવોને મારી સામે, નજર સામે ઊભા રાખો. પાંડવો નજર સામે ઊભા રહ્યા, દ્રૌપદી પણ સાથે. દ્રૌપદી ના પાડે કૃષ્ણને, હું નહીં જાઉં. દ્રૌપદી એમ ન કરાય, મારા માન ખાતર જાઓ. ભીષ્મ દાદાના પગ પાસે ઊભા રહ્યા પાંચે પાંડવો, બધાએ ઉપદેશો આપ્યા,
પછી દ્રૌપદીને હુંકારો દેવાનું કહે છે, બેટા તને કેમ લાગે છે મારી શિખામણ? કે તમારી શિખામણ મને નહીં લાગે દાદા. કેમ? આ તમે શિખામણ દેવા બેઠા ને પાંડવો આમ ઊંધું ઘાલીને બેઠા હતા, તમે કૌરવની સભામાં આમ નીચું જોઈને બેઠા હતા, આ મારી ચિરહરણની હાલતી હતી તહી, તેથી ક્યાં ગયા હતા તમે? અટાણે ઉપદેશ દેવા બેઠા. ત્યારે ભીષ્મ એટલું બોલ્યા, દીકરી ત્યારે મારી શક્તિ તો હતી હું કોઈને રહેવા ન દઉં એવી, પણ પેલા હરામનું અનાજ મારા પેટમાં પડ્યું તો હું બોલી ન હિગ્યો. એમ એ અનાજ ખાવામાં કોઈની ઘેરે ગમે ત્યાં ઝપટું ન બોલાવી લેવી, ગમીને જમી ન લેવું. હા બાપુ, અને આશ્રમનું તમારે છે ને, મારે તમારે બધાને આ તો ગુરુનો પ્રસાદ માનીને તમે જમજો અને જમતા જશો, એમાં મારે કંઈ કહેવાનું ન હોય. આશ્રમનો પ્રસાદ છે, ગુરુનો ગુરુ પ્રસાદ છે, નહીં તો આ બધું ભારે પડે એવું છે. આયા ને આયા છે બધું. હા હા બાપા કહેતા, બધી જગ્યાએ માવો ભાઈ, કોઈ ધર્મસ્થાનમાં. એટલે એનો અર્થ એવો નથી કાંઈ જમી લઈને ઘણાય ઘણાયને એવી પાવર આવતો હોય અંદરથી કે જમી લઈ હોય, એમાં કદાચ 80 રૂપિયાની થાળી હોય, 150ની હોય તો 500 ધરી દેવું, એમાં શું હોય બીજું? એ માની જેમમાં એ 500 મોંઘા પડી જાય હતા ને. મૂંડિયાનો માલ છે બાપા એમ કહેતા, મૂંડિયાનો. અને મૂંડિયાનો માલ છે ને એ ભારે જ હોય. હું કામે કે એના રૂવાડે રૂવાડે, એ રૂવાડે રૂવાડે એની સેવા ફરી છે. દાન બાપુ ચલાળાથી બાપુ આવ્યા હતા ધાર, આમ બેઠા બે હોકા પીએ પીરાણું પંચાળનું. બાપા પંચાળ પીરાણામાં આવે એટલે મને યાદ આવે. આપો ગીગો અમાથે હુંડલો છાણનો ગાયુંનું વાસિંદું, આમ રગડાયેલા રહ્યો. આપણે શું કરી ગયા? આપણે કોઈ દી આમ કાંઈ કર્યું? એ પાંદડું નો ખેહવીએ એ આપણે વ્યવસ્થા ન માગવી. વ્યવસ્થામાં વ્યવસ્થા ન, અવ્યવસ્થામાં વ્યવસ્થા ઊભી કરે એનું નામ સાધુ. અવ્યવસ્થા પરિક્રમા તમે જાઓ કાંઈ વ્યવસ્થા નહીં, પણ ગિરનારી કેવો દયાળો, તમને કીડી બટકું ન ભરે એ ખાખામાં ગમીને તમે આમ હોઈ જાઓ. અત્યાર સુધીમાં રેકોર્ડ નથી કે આજ કોઈને વીછી કહ્યો એ ગિરનારની પરિક્રમામાં ગયા હોય એને અનુભવ. દાનબાપુ ને વિહામણ બાપુ કે, દાનબાપુ હવે આ ગીગો આપો છે ને પાઇકો છો, હવે હુંડલો ઉતરાવો ને. એમ વાતો કરે છે ને, ત્યાં હુંડામાંથી આ માથામાંથી જીવડા હેઠા ખેર્યા, માથામાં જીવડા પડી ગયા હતા. એ કીડા હેઠા પીડ્યા ને એટલે આ પગી ગાય હેઠે નમી અને જીવડા લઈને પાછા એ મૂકી દીધા. એ કે ન્યા ભૂખે મરી જાય, ખાવાનું તો આયા છે. આ સેવા હો ભાઈ, આ સેવા વિના ન થાય કોઈ દી. આપણે એક ઈંટ માંડવી હોય ને, ઈંટ નો માંડી ગયા આપણે, અને આવા હરિયાળા આશ્રમો બનાવ્યા, તમે પાવર તો જુઓ ગુરુઘરનો એમણે થઈ જાય. એનું રૂપ આટા મારે ચારે બાજુ એટલા વિશાળ છે. વિહામણ બાપુ દાન બાપુને કહે હવે.